वृणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ॐ श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। वाला भक्तों, श्री हरिचरितामृत सागर ग्रंथ सद्गुरु आधारानंद स्वामी महाराजना दिव्य चरित्रों आ ग्रंथ ने विषय लखता सद्गुरु मुक्तानंद स्वामी दादा खाचर ने चरित्रों रसपान करावे छे। स्वामी लखे छे छेल्ले पूर दस ने तरंग चौबीस सुधी की कथा अपने सांभळी। महाराज मेघपुर ने विषय छ छ महीना सुधी विप्रोनी ब्राह्मणोनी चौरासी करे छे। नित्य नवा उत्सवों थाय छे, जन्माष्टमी वगैरहना उत्सवों थया, दिवाळीना उत्सव छेल्ले थया। महाराजे त्यां महाराजना संतो भक्तोनी अलौकिक रीतभात जोई, जे ब्राह्मणों आवता, जे लोको बीजा आजूबाजूना दर्शने आवता, ए बधाए संतो भक्तोनी रीतभात जोई बधाने अहोभाव थतो। बधाए वर्णाश्रमना धर्मने यथार्थ पाळे छे, सौ शास्त्रना मत प्रमाणे धर्मने नियमो प्रमाणे वर्ते छे, शुद्ध एमनी रीतभात हती। माटे ए जोईन बधाए जे ब्राह्मणों आवता ए भगवान ने संतो भक्तोनु यशोगान करता, कहो आवा भगवान ने आवी एमना संतो भक्तोनी रीत जगत में बीजे कोई जगह जोया जाणवामां आवती नथी, एवी अलौकिक रीत छे। अने एम जाणीन भगवानों संतो भक्तोनो गुण लईन ब्राह्मणों अने बीजा देवीजनों हता ए बधा भगवान आश्रित थता, सत्संगी थता, अने आसुरीजनों जे हता ते श्रीहरिनी कीर्ति सांभळीने तपी जता। ए कोई पोते तो गुण ना गाय, पण कोकने अहोभाव थईने कोई भगवानी कीर्ति गाय, भगवानना गुणों गाय, तो पण एनाथी सहन थई शके नहीं। एने एम थाय के आ बंद करे तो सारू, तपी जता एवुं आवे। अने बीजा मतमां पण जे लोको आसुरी हता ते पण मनमां अति बळी उठता भगवानी रीतभात जोईने। जे देवी जीव होय, भगवानने मोटा गमे एटला होय, भगवान स्वयं आवे तोय, जे देवी जीवो छे जेनी अंदरमां कंईक सत्संगनू कंईक पोताना कल्याणनी भावना पड़ी छे, कोई भगवानने साचा संतने जोईने जेने भाव थाय छे, एना जीवनું रૂડું થઈ શકે। બાકી ભગવાન હોય તો આસુરી જીવ તો એનો પણ દ્વેષ કરે છે। હવે ચોવીસમાં તરંગનો અહીંયાથી પ્રારંભ થાય છે। આ તરંગની અંદર શ્રીહરિ સોરઠમાંથી રાજકોટ આવ્યા અને ત્યાંથી પણ નીકળી ગયા, એવી રીતની આગળની કથાઓ આ તરંગમાં આવે છે। છ મહિનાથી મહારાજ મેઘપુરમાં છે અને છ છ મહિના સુધી ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોની ચોરાસી તો કરી, પણ સાથે સાથે કલ્યાણના પણ મોટા સદાવ્રત ત્યાં ચાલુ કર્યા, કેટલાય જીવોના કલ્યાણ કર્યા। એક બે દિવસ બ્રાહ્મણોને જમાડવા હોય તોય અઘરું, પણ આ તો છ છ મહિના સુધી એ ભક્તોની કેટલી શ્રદ્ધા હશે, ભગવાન પ્રત્યે કેટલો અહોભાવ હશે, એ મેઘપુરના ભક્તો હશે, આજુબાજુના ગામના ભક્તો હશે, સોરઠના એ ભક્તોને છ છ મહિના સેવા કરવી ખડે પગે, એ કેટલી શ્રદ્ધાને ભક્તિને મહિમા હોય ત્યારે થઈ શકે। બાકી આજે આપણે બે ચાર દિવસનો ઉત્સવ હોય તોય પાંચમા દિવસે તો
પૂરું થઈ જતા હતા, પણ 6 મહિના સુધી ભગવાને 84 જ્ઞાતના વિપ્રોને જમાડ્યા અને કાયમ નવું નવું રાખવાનું એ બહુ મોટી વાત છે. હવે આગળ સ્વામી લખે છે, એકાદશી પ્રબોધની કરી કે શ્રી મહારાજ, હરિજન કે જે તે ગામ હી ફિરે લઈ સંત સમાજ, ફિરે લઈ સંત સમાજ. મહારાજ 6-6 મહિનાથી અહીંયા છે મેઘપુરને વિશે, પછી છેલ્લે મહારાજે શ્રીહરિય પ્રબોધની એકાદશી મેઘપુરમાં કરી. કહેતા દિવાળીના દિવસો છેલ્લે મહારાજે નવા વર્ષના પણ મેઘપુરમાં કર્યા, દિવાળીના અન્નકૂટના સમય અને પછી કારતક સુધી એકાદશી, ત્યાં સુધી મહારાજ પ્રબોધિનીનો ઉત્સવ પણ મેઘપુરમાં કર્યો. ત્યાંના ભક્તો ઉપર મહારાજ ખૂબ રાજી થયા, એ બધા ભક્તોએ ખૂબ સેવા કરી. સોરઠના ભક્તોએ, મેઘપુરના આજુબાજુના ગામડાના ભક્તોએ મહારાજની ભક્તિ અને શ્રદ્ધા જોઈને ખૂબ રાજી થયા. ત્યાર પછી મહારાજે બધા ભક્તોની રજા લઈને હવે અમને મહારાજ કે રજા આપો, બીજા ગામના ભક્તોને આગળ સુખ આપવાને માટે હવે અમારે આગળ નીકળવું છે. ભક્તોએ ભાવભીની મહારાજને વિદાય આપી. પછી મહારાજ સંત મંડળ સાથે લઈને હરિભક્તોના ગામોમાં ફર્યા. ત્યારે જે ત્યાં જે ગામોમાં મેઘપુરમાં આવેલા બધા સોરઠના ગામડાઓના ભક્તો, એની પણ ઈચ્છા હતી મહારાજ અમારે ગામ આવીને ત્યાં પણ અમને દર્શન કથા વાર્તાનું સુખ આપે. હવે 6 મહિનાથી તો અહીંયા મહારાજ હતા જ, ત્યાં તો પાછા એ સેવામાં હતા જ. પછી તો એવું થાય કે હવે હા ચાલો થોડા દિવસ હવે આરામ કરીશું, એવું નહીં. મહારાજ હવે અહીંથી પાછા અમારે ગામ પધારો. એમાં એની જ્યાં ભક્તિ છે, જ્યાં શ્રદ્ધા છે, જ્યાં મહિમા છે, ત્યાં ક્યારેય થાક હોતો નથી. પણ જ્યારે મહિમા નથી, જ્યાં ભક્તિ નથી, શ્રદ્ધા નથી, ત્યાં તો થોડુંક કરવું પડે તો પણ થાકી જઈએ, અઘરું લાગે. અહીંયા સોરઠના ભક્તો મહારાજને પ્રાર્થના કરીને પોતાને ગામ પધારવા માટેની વિનંતી કરે છે, ત્યારે મહારાજ એ ગામોના ભક્તોને સુખ આપવાને માટે ત્યાં હવે મેઘપુરથી નીકળીને જાય છે. ઘનશ્યામ શ્રીહરિ માણાવદર, પીપલાણા, આખા અને અગતરાય થઈને કાલવાણી ગામ પધારે. આ બધાએ ગામોમાં પછી શું લીલા કરી એ બધી પાછી લખી નથી, ખાલી કીધું કે ત્યાં ત્યાં ગામમાં જઈને બધા ભક્તોને દર્શન સુખ આપીને મહારાજ આગળ ચાલ્યા છે. માણાવદર, પીપલાણા, આખા, અગતરાય થઈને કાલવાણી ગામ પધાર્યા. ત્યાંથી જાળિયા આવીને રહ્યા, કંઈક રહ્યા, અને પછી માંગરોળ બંદર આવ્યા, અને ત્યાંથી લોજ ગામ આવ્યા, અને ત્યાં અપાર ચરિત્રો કર્યા. આવી રીતે બધાએ સોરઠના ગામડાઓમાં વિચરણ કરીને મહારાજ લોજ પાછા પધાર્યા છે, અને લોજમાં રહીને મહારાજે અપાર ચરિત્રો કર્યા. ત્યાં એક લીલાને અહીંયા લખે છે ત્યાં શું પછી મહારાજે સંતોની જોડે કરાવડાયું. એક એક સંતતા કે તુંબા પુસ્તક વસન જોવું, અદલ બલ કરવા કે દેવત સંત કુનિત પ્રતિ, દેવત સંત કુનિત પ્રતિ. હવે મહારાજની સાથે ત્યાં સંતો ભેગા છે, અને સંતોને મહારાજે શું કર્યું, ત્યાં એક એક સંતના તુંબડું, પુસ્તક અને વસ્ત્ર આદિને અદલી બદલી કરીને એકબીજાને રોજ આપતા હતા. હવે આપણને કેવું હોય, આપણી વસ્તુનું દાદા મહત્વ હોય ને, કે ભાઈ આ જે આપણે આપણા કપડાં પહેરતા હોય, પછી કાલ કે નહીં આને બીજાના પહેરવાના તો હે ના ફાવે ને. પણ મહારાજે સંતોને શું કરાવતા, તો એક એક સંતના તુંબડું, પાણી પીવાનું તુંબડું હોય, કોઈ વાંચતા હોય પુસ્તક હોય. હવે ત્યારના જમાનામાં પુસ્તક એટલે એકદમ મોંઘામાં મોંઘી વસ્તુ કહેવાય, પુસ્તક મળવું બહુ દુર્લભ. આજે તે જે બહુ વાંચવાના બહુ એને જેને બહુ આમ એ હોય, અને જેને આમ મમત્વ હોય કે આ પુસ્તક મારું, તો પછી એ જ પુસ્તકમાં એને ફાવે. પણ ભગવાન, અને એ જમાનામાં તો પુસ્તક માંડ મળતા, કોઈ લખીને લખનારા લહિયા ઓછા હોય, એમાં સાયમાં બોળી બોળીને લખવાનું,
એને કેટલું હાંચવીને રાખવું પડે, જો કંઈક આમ તેમ થાય તો એકાદું પાનું તૂટે ફાટે, પણ પોતાનું હોય તો મમત્વથી બધા હાંચવીને વ્યવસ્થિત રાખે ને. પણ ભગવાન તો બદલી નાખે રોજે રોજ, પોતાનું પુસ્તક બીજાને, ત્રીજાનું તું ચોથાને, કોઈ પોતાનું કોઈનું પુસ્તક નહીં, પર્સનલ પુસ્તકય ના રાખ્યું ભગવાને. કે પાણીનું તુંબડું મહારાજ બદલાવતા રોજે રોજ, આ તુંબડું આ સ્વામીનું હોય તો કાલે એની પાસે ના રહે, કાલે બીજા પાસે. પુસ્તક આજે જે વાંચતા હોય વચનામૃત કે કંઈ ગુટકો કે શાસ્ત્રનું કંઈ સાર લખ્યો હોય ભગવાનની વાત, તો એ બીજા સંતને, બીજા સંતનું એમને. ત્યાં સુધી કે વસ્ત્ર આદિને બદલી બદલી કરીને એકબીજાને રોજ આપતા હતા, ધોત્યું પણ આજે પોતે પહેર્યું હોય કાલ બીજાનું પહેરવાનું. આપણું ધોત્યું તો કોઈ એક દિવસમાં લીધું હોય તો આપણને એમ થાય કે કોણ મારું ધોત્યું પૂછાવીને પહેરી ગયું, અઘરું થઈ જાય. આપણું કપડું કોકે લીધું હોય તો દાદા કંઈક અઘરું થાય ને. પણ આ ભગવાન સ્વામિનારાયણે સંતોની કેવી રીતભાત અને કેવી રીતે સંતોની કસણી કરી, રોજ મહારાજ આવી રીતે અદલી બદલી કરતા. પૂર્વ દેશના કહેતા પૂર્વ ઉત્તર પ્રદેશના, આપણે કહીએ ને ભગવાન સ્વામિનારાયણ પૂર્વીયા ભગવાન એવું કહે ને, એટલે આમ પૂર્વ નહીં પણ ઉત્તર પ્રદેશમાં, ઉત્તર પ્રદેશનો જે પૂર્વ ભાગ એટલે એ સાઈડનું કહેવાય, છપૈયા આ બધું અયોધ્યા એ બધું પૂર્વ જ કહેવાય. એટલે પૂર્વ દેશના જે સંતો હતા એ બાજુના ઘણા હિન્દી ભાષી સંતો પણ ભગવાન સ્વામિનારાયણ સાથે હતા, એ પણ ભગવાનનું ભજન કરતા, ભગવાન પાસે રહીને સાધુ થઈને રહેલા. અયોધ્યાના રામગલોલા આશ્રમના મહંત હતા, એ જ પછી આનંદાનંદ સ્વામી થયા. એવા કેટલાય સંતો હતા, ઠેઠ દ્વારકાની યાત્રા આવ્યા, રામાનંદ સ્વામીના યોગે કરીને, મહારાજના યોગે કરીને સાધુ થઈ ગયા. શીતળદાસ વગેરે હતા, વ્યાપકાનંદ સ્વામી થયા, મગ્નિરામ જેવા દેવીવાળા મગ્નિરામ હતા, એ કેવા તંત્ર મંત્રને જાણનારા, એ આવીને ભગવાન પાસે આવીને સાધુ થઈ ગયા. બધું છોડીને કેવા મોટા સિદ્ધો હતા, કેટલા બધા સમર્થ હતા, તો એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણ પાસે સાધુ થઈને રહેલા. હવે મહારાજ એ પૂર્વ દેશના જે સંતો હતા તેમને એવા કંઈક ગુણ શીખવતા હતા. હવે પહેલાંની રીતભાત આખી કેવી રીતે વર્ત્યા હોય, કોઈકની પાસે હજારો શિષ્યો હોય, કોઈક મોટા રાજા જેવા હોય, કોઈકની આમ મનનું ધાર્યું જ થયું હોય, તો એમને પણ ભગવાનને સ્મૂથ કરવા માટે પોતાના સાધુને મહારાજ કેવા કરવા માગતા અને કેવા કેવા ભગવાન સંતોને ઘડવા માટે કેવા પ્રકરણો કરતા, એમને કંઈક, એમને એવા કંઈક સંતોના ગુણો શીખવતા હતા મહારાજ. શ્રીહરી નિત્ય એવી કંઈક વાત કરતા કે કોઈને પરસ્પર લેશ માત્ર પણ દ્વેષ થાય નહીં. મહારાજ સંતોને નિત્ય એવી જ્ઞાનોપદેશની વાતો કરતા, સંતોને ઉપદેશ આપીને, સંતોના નિયમ ધર્મ, સંતોની રીતભાત, સાધુતાની મહારાજ નિત્ય વાતો એવી કરતા કે જેના કારણે કોઈ પણ સંતોને પરસ્પર એકબીજાને લેશ માત્ર પણ દ્વેષ થાય નહીં, એક રંચ માત્ર પણ કોઈ સાથે આમ દ્વેષ ના થાય કોઈની પણ સાથે. એટલે મહારાજના માટે એવી વાતો જ એવી કરતા કે બધાને અહોભાવ અને મહિમાથી જ બધા સંતોને હંમેશા એકબીજા પ્રત્યે અલૌકિક ભાવ રહેતો, નહીંતર દ્વેષ પણ કોઈ પણ સાથે ક્યારે થાય, દ્વેષ થવાના કારણો શું કોઈની સાથે. જ્યારે સત્સંગમાં આવ્યા હોય ત્યારે તો હંમેશા બધાની સાથે અલૌકિક ભાવ હોય, બધાને દિવ્ય જાણતા હોય, બધાને આપણા કરતાં મોટા જાણતા હોય. આજે તમે આવ્યા હોય પ્રકાશભાઈ તો અત્યારે તમને દાદા ભક્તો સંતો બધા કેટલા દિવ્ય અને અલૌકિક દેખાય ને, પણ જેમ સત્સંગ કરતાં કરતાં સત્સંગમાં વર્ષો જાય, દિવસ જાય, એમ પછી શું લાગે કે હવે તો હું પણ આ બધાની જેમ સરખો જ છું, આપણે તો બધાની જેમ જ છીએ. પરસ્પર પહેલાં બરોબરીયાપણું થાય, અને મહારાજ વચનાવતમાં કે બરોબરીયાપણું એ સૌથી મોટું દૂષણ છે, ક્યારેય ભગવાનના ભક્ત સાથે સંત સાથે બરોબરીયાપણું થવા દેવાય, હંમેશા ભગવાનના ભક્તને આપણા કરતાં મોટા અને મહાન જાણીએ તો જ આપણે સત્સંગનું દિવ્ય અલૌકિક સુખ માણી શકીએ, તો જ આપણને સત્સંગના સુખની અનુભૂતિ થાય, નહીંતર સત્સંગમાંથી પડવાનું શરૂ થઈ જાય. જ્યારથી આપણને ભગવાનના ભક્તો નાના દેખાવા લાગે અને પોતે આપણે સમજણથી કે બધી રીતે આપણે શ્રેષ્ઠતા અનુભવાય, ત્યાર પછી આપણું સત્સંગમાંથી પાછું પડવાનું સ્ટેપ ચાલુ થાય. જ્યાં સુધી દિવ્ય સત્સંગમાં દિવ્યતા અલૌકિકતા અહોભાવ સંતો ભક્તોમાં હોય ત્યાં સુધી આપણે અપ જતા રહીએ, પણ જ્યારે એમાંથી આપણને પહેલાં તો શું થાય, આના જેવો જ છીએ, મારા જેવા જ છે,
આ ભગત મારા જેવા છે. પછી એવું થાય ને પછી ધીરે ધીરે એમ થાય કે હવે આને તો કંઈ ખમજણ પડતી નથી, આને તો કેમ બોલવું, કેમ શું કરવું, કેમ આ તે કંઈ સમજણ જ નથી. પછી પોતા કરતાં નીચા દેખાય, પહેલાં બરાબરીયાપણું આવે. સૌથી જ્યારે સત્સંગમાં આવે ત્યારે બધા મહાન ને મોટા ને અલૌકિક લાગતા હોય, પછી જેમ જેમ સમય જાય એમ પછી આપણી જેવા લાગવા લાગે, અને પછી એમ જો ત્યારે ના ચેતે તો પછી બીજા આપણને આપણાથી હલકા દેખાવા લાગે, અને પછી આપણું જ પતન થાય, અને પછી એમ ધીરે ધીરે અભાવ અવગુણને પછી દ્વેષમાં જવાય. એટલે મહારાજ હંમેશા એવી વાતો કરતા કે લેશ માત્ર પણ પરસ્પર સંતોને કોઈ સાથે દ્વેષ થાય નહીં. એટલે મહારાજ મહિમાની વાતો કરતા, ભગવાનના આ સંતોની સભામાં બેસવા મળે, સંતોની સાથે રહેવા મળે, તો ભવબ્રહ્માદિક દેવોને પણ જેના દર્શન દુર્લભ છે, જેની સેવા દુર્લભ છે, એવા ભગવાનના સંતો ભક્તોનો અલૌકિક મહિમા એની મહારાજ વાતો કરતા. જેમ મહારાજ મધ્યના 59માં કહેતા કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એથી ઉપરાંત બીજું કલ્યાણ જ નથી, એ જ પરમ કલ્યાણ છે, અને એની સેવા તો મોટા ભવબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે. તો મહારાજના જ શબ્દો છે વચનાવતા. એટલે આવી બધી મહારાજ વાતો સંતોને અને હરિભક્તોને કરતા, ને કોઈ સંતોમાં અપાર સદગુણો હોય, કોઈની અંદર મહારાજની આપેલી અપાર શક્તિ હોય, તો મહારાજ એના દ્વારા સત્સંગના વધારે કાર્યો થતા હોય તો એને પણ સ્વીકાર કરવાની ભાવના. કારણ કે જ્યારે સ્વીકાર ના થાય કોઈના સદગુણો, કોઈની અલૌકિકતા, કોઈની મોટાઈ, ત્યારે આપણને ત્યારે પણ એક દ્વેષ જાગે છે, ત્યારે પણ એનું થોડુંક જેનાથી સહન ના થઈ શકે, જેમાં સહિષ્ણુતા ના હોય તો એવું થવાનો સંભવ છે. એટલે મહારાજ ભગવાનનું કરતારતાપણું જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન જેના દ્વારા જે કાર્ય કરાવવું ઘટે એ કરાવવાના જ છે. આપણે દ્વેષ કરીશું કે આપણે ભાવ રાખીશું, આપણે જો અલૌકિક ભાવથી એને જો નિહાળીશું તો આપણા જીવનું હિત થશે, રૂડું થશે, અને આપણે એને સ્વીકારી નહીં શકીએ તો એમાં આપણું જ અહિત થશે. એટલે જે કંઈ જેના દ્વારા થાય છે ભગવાન પોતે કરતા હર્તા છે, ભગવાન એના દ્વારા એ કાર્ય કરાવે છે, એની મોટાઈ છે, એમ દરેકના સદગુણોને હૃદયથી સ્વીકારી શકવા, અને એને જ્યારે સ્વીકારી શકે તો પરસ્પર ક્યારેય કોઈ સાથે દ્વેષ થાય નહીં. એટલે મહારાજ આવી અલૌકિક વાતો સંતોને સભામાં કર્યા કરતા. શ્રીહરિ જે જે પ્રકરણ જેવી રીતે ફેરવતા તે સૌને ઘણું જ ગમી જતું હતું. મહારાજ જ્યારે જ્યારે જેવા પ્રકરણ ફેરવે તો સંતો પાછા સહર્ષને સ્વીકારી લેતા. અત્યારે તો સંતોની કેવી એક ફિક્સ બંધારણ, બરાબર, કે પંચવર્તમાન, શિક્ષાપત્રી, નિષ્કામ સુધી, ધર્મામૃત, આ પ્રમાણે સંતોને વર્તવું, એટલે ખબર છે કામ જ રહેવાનું. પણ ભગવાન વખતે કોઈ ફિક્સ બંધારણ નહીં. ભગવાન ક્યારે કયું પ્રકરણ ફેરવે કંઈ નક્કી નહીં. આજે સાંજે આમ હોય ને કાલ સવારે બીજું બદલી જાય. પણ મહારાજ આવી રીતે નિત્ય પ્રકરણો જ્યારે જ્યારે ફેરવતા તોય સંતો એમાં સૌને ઘણું જે ભગવાનની રીતભાત ગમતી. પણ તેમાં જે દેવી જીવો હતા તેઓ તો ઉત્સાહિત થતા જ્યારે ભગવાન કોઈક પ્રકરણ ફેરવે કે હવે આ હવેથી આજથી આમ વર્તવાનું છે, તો સંતો તરત તત્પર થઈને ભગવાનની એ આજ્ઞા પ્રમાણે વર્તવા માટે તત્પર થઈ જતા ઉત્સાહથી, કે આજથી મહારાજની આવી આજ્ઞા છે તો હવે આપણે આ પ્રમાણે વર્તવાનું. આજ સુધી ભલે જેમ વર્તતા હતા પણ હવેથી કાલથી ભગવાનની આજ્ઞા આવી થઈ ગઈ. ભગવાને એક જ્યારે મહારાજ પાસે સંતો આવતા ગામડાઓમાંથી વિચરણ કરીને, મહારાજ સત્સંગના સમાચારો પૂછતા કેવું છે રીતભાત, લોકોનો શું પ્રતિભાવ છે, જ્યારે સંતો બધા દ્વેષીઓ દ્વારા થતા ઉપદ્રવ આ તે બધું બહુ વધી ગયું હતું, ત્યારે મહારાજ એક જ દિવસની અંદર કાલવાણીમાં સંતોને 500 પરમહંસોને પરમહંસી દીક્ષા આપી દીધેલી. કેતા શિખા સૂત્ર, જે જનોએ શિખા બધું કઢાવી નાખેલું, તિલક ચાંદલા કઢાવી નાખેલા, અને એક સાથે 500 પરમહંસોને મહારાજે સંન્યાસીની દીક્ષા, જે સંન્યાસીને ચોટી ના હોય, જનોઈ ના હોય, બીજું ના હોય, તો ભગવાન તો સંતોને પહેલાં શિખા બધું રખાવતા, પણ જ્યારે દ્વેષીઓના દ્વેષ બહુ જ વધ્યા ત્યારે મહારાજે આવી રીતે કરાવી દીધું, તો સંતો એ પ્રમાણે પણ રહ્યા. એટલે એવું કહેવાય ને, એક જ દિવસમાં કાલવાણીમાં 500 પરમહંસોને દીક્ષા આપી, એટલે એ સંન્યાસીની દીક્ષા, પરમહંસની દીક્ષા, એક હારે 500 શિખા સૂત્ર મહારાજે કઢાવેલા. એટલે પણ સંતો મહારાજ જ્યારે જે પ્રમાણે વર્તાવતા એ રીતે વર્તવા માટે જે દેવી જીવો હતા તેઓ ઉત્સાહિત થતા, પણ આસુરી જીવો તો હૃદયમાં બળી મરતા હતા. એને એ બધું ગમતું નહીં, જોઈ પણ ના શકે, અને જેને ના કરવાનું હોય બહારથી એને પણ એમ થાય કે આ શું કાયમ ફેરવા ફેરવ કરે. જે વર્તનારા હતા, જેને વર્તવાનું હતું એનો તો ઉત્સાહ હતો, પણ જેને
વર્તવાનું નહોતું, કરવાનું નહોતું, એને ઈર્ષા થતી કે આ બધું શું કાયમ બદલા બદલે. ભગવાન સ્વામિનારાયણના સંતોમાં કોઈક સંતો એવા હતા કે જે એને ભગવાનને રાજી કરવાનું તાન થોડું હસ હતું, પણ તો એક અમુક પ્રકરણો એવા મહારાજ ફેરવતા તો ન સહન થઈ શકતું, તો મહારાજને રજા લઈને પગે લાગીને માપ કહેતા કે મહારાજ મારાથી આ નહીં વર્તી શકાય એમ કરીને જતા પણ ખરા. એવો પણ પ્રસંગ છે. એક વર્ષમાં મહારાજ એક વર્ષમાં અલગ 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 બે ચાર પ્રકરણ ફેરવતા હતા. મહારાજ વર્ષની અંદર બે ચાર પ્રકરણ ફેરવે, ક્યારે કયું પ્રકરણ એની કંઈ નક્કી નહીં, ક્યારે કયું પ્રકરણ. આમ તો ભગવાન સ્વામિનારાયણે સંતોના 114 પ્રકરણો ફેરવ્યા છે ટોટલ. અને મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા. મહારાજ મહારાજ કે સત્સંગ તો સૌ કરે છે, પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિ પામે છે. સત્સંગ તો બધાય કરીએ, બધાય સત્સંગમાં આવીએ, મંદિરમાં આવીએ, કથા વાર્તા સાંભળીએ, થતી સેવા કરીએ, ભજન કરીએ, પણ જેવો ખપ હોય એ પ્રમાણે મહારાજ કે અંગ વૃદ્ધિ પામે, અંગ વૃદ્ધિ પામે. કહેતા સત્સંગમાં ભગવાનનું સુખ, દિવ્યતા, અલૌકિકતા અને અનુભવાય એવી સત્સંગમાં મોટાઈને એ જીવ પામે જેવો ખપ હોય એ પ્રમાણે. ખપ ના હોય તો એમાં કંઈ આવતું નથી. અમારો જેણે આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. મહારાજ કે અમારે આશ્રય જે આવ્યા છે, અમારે આશ્રય આવીને ત્યાગી થઈને સાધુનું જીવ સાધુ થઈને જે રહે છે એને અમારે શુદ્ધ કરવા છે, અને તેટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ અને સત્સંગમાં ફરીએ છીએ. મહારાજ કેટલા માટે જ અમે સંતોના પ્રકરણ ફેરવીએ છીએ, નિત્ય નવી નવી રીતે વર્તાવીએ છીએ. હવે મહારાજ ક્યારે કયું પ્રકરણ ફેરવે કંઈ નક્કી નહીં. એકવાર મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને બોલાવ્યા, અને પછી મહારાજ કે આજથી સૌ સંતોને ટાટ, એટલે કે પેલા ગુણ પેલી બારદાન આવે ને ઇન્ડિયામાં કાચા કંતાન, મહારાજ કે કંતાન અને ટાટ કહેવાય. મહારાજ કે આજથી બધા સંતોને ટાટ પહેરાવવા છે, અને હાથ મહારાજ કે ચાર હાથના કટકા આપીને બધાને પહેરવા આપવાના. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ ભગવા ઉતારીને એવા ટાંટ કઈ સંતોને પહેરાવાતા હશે? હવે સંતો તો ભગવા વસ્ત્રમાં શોભે, હવે ટાંટમાં તો કેવા લાગે મહારાજ? એના કરતાં ભગવા વસ્ત્રમાં બરાબર છે મહારાજા. ત્યારે મહારાજ કાંઈ બોલ્યા નહીં અને પોતાના વસ્ત્ર ઉતારીને ટાંટનો એક કટકો પહેરી લીધો, ભગવાને જ પહેલા જ પહેરી લીધો. બધા વસ્ત્રો મહારાજે ઉતાર્યા અને પેલું કંતાન ભગવાને પહેર્યું. લીએ જોઈને મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમને સૌને ટાંટ આપો, અમે પહેરીશું, પણ આપ આ ટાંટ કાઢી નાખો, આપ તો જે વસ્ત્રોમાં હતા એમાં રહો. કારણ કે સ્વામી જાણી ગયા કે મહારાજને આ જ પ્રકરણમાં રાખવા છે સંતોને, મહારાજની મરજી છે તો હવે આપણે એ પ્રમાણે વર્તવું જ ઘટે. એટલે મહારાજને કીધું, મહારાજ તમે તો વસ્ત્રો ધારણ કરો, અમે આપની જેમ મરજી છે એ પ્રમાણે અમે ટાંટ પહેરીશું. ત્યાર પછી મહારાજ બધાએ સંતોને ટાંટ આપવા લાગ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા, એમણે પણ સૌની સાથે જેમ ટાંટ આપ્યું તેમ પહેર્યું, પણ બ્રહ્માનંદ સ્વામીનું તો શરીર સ્થૂળ મોટું એટલે ટાંટ પહેરવા જાય તો એક બાજુથી ખુલ્લું રહે. એટલે સ્વામી કે મહારાજ આ તો મને નાનું પડશે, મને થોડો મોટો ટુકડો આપો ટાંટનો, ચાર આંગળ થોડો મોટો કરી આપો તો થોડું શરીર ઢંકાઈ જાય ને બંધાઈ જાય, આ તો ટૂંકું પડે છે. મહારાજ કે કંઈ નહીં. સ્વામી કે શરીર પૂરું ઢંકાતું નથી. ત્યારે મહારાજ કે શરીર સૂકવી નાખો, પતલું કરો, પણ ટાંટનો ટુકડો તો આટલો જ બધાને મળશે. પણ સ્વામી કે મહારાજ હવે ઉપવાસ આજથી ચાલુ કરું તોય 15 દિવસે માંડ હરખું આવી રહેશે, પણ આ તો આજે શું કરવું, ત્યાં સુધી શું કરવું મહારાજ? ત્યારે મહારાજ જ્યારે આવું સ્વામીએ જ્યારે આવું કીધું ત્યારે મહારાજ કે સૌને જેટલું આપીએ છીએ તેટલું જ તમને મળશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તો ટાંટ પકડી નીચું જોવે છે. મહારાજે પૂછ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે જો મહારાજ હું જોઉં છું કે આ પૃથ્વીમાં બીજે ક્યાંય ભગવાન છે? આમ સ્વામી પછી આજુબાજુ બધા ટાંટ બે હાથથી પકડીને જોવા લાગ્યા બધી બાજુ આમ ઊંચું નીચું. એટલે મહારાજ કે આ સ્વામી શું જોવો છો આજુબાજુ? બ્રહ્માનંદ સ્વામી કે આ તો હું ભગવાન જોઉં છું, આ બ્રહ્માંડમાં બીજો જો કોઈ બીજો ભગવાન મળી જાય દયાળુ તો ત્યાં જઈએ, પણ હવે આ ટાંટ તો આ હાથમાં મારે બે હાથમાં લઈને ક્યાં લઈને ફરવું? તે સ્વામી મહારાજ કે કોઈ મળ્યા નહીં.
અરે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, તમે જેમ વર્તાવશો એમ અમે વર્તીશું મહારાજ, આપને રાજી કરવાનું અમને તાન છે, અને નખ જેટલી પૃથ્વીમાં પણ મહારાજ તપાસ કરવા છતાંય તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખાયો નહીં, અને જો દેખાયો હોત તો ત્યાં ચાલ્યા જાત મહારાજ, પણ અમારા માટે તો તમે એક જ ભગવાન છો અને કલ્યાણ પણ તમે જ આપનારા છો, એટલે તમારા સિવાય બીજે જવામાંય ક્યાંય જઈ શકાય એમ પણ નથી. મહારાજના હાથમાંથી ટાટના કટકા પડી ગયા, જે હજી બીજા સંતોને આપવાના હતા ને એ મહારાજે પડી ગયા, ને એકદમ મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થયા અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ભેટી પડ્યા. મહારાજ એમની જે અધમણ સોનું કાઢીને આવેલા, જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે 10 કિલો સોનું એમના શરીર ઉપર હતું, અને એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણની ભગવી કંથા પહેરી અને એ આજે મહારાજને એક ટાંટ આપે છે, તો ટાંટ પહેરવા પણ સ્વામી તૈયાર છે, ત્યારે મહારાજ એના ઉપર રાજી થઈ ગયા અને ભેટી પડ્યા. પણ મહારાજે ટાંટનું પ્રકરણ તો ચાલુ જ રાખ્યું, થોડું મોટું આપ્યું પછી, પણ ટાંટનું પ્રકરણ ચાલુ રાખ્યું. તે સાંભળીને પછી આવી રીતે સંતોની બધી આવી ટાંટવાળા સંતો જોયા, એટલે જીવા ખાચર દાવ્યા દરબારગઢમાં, જોયું તો સંતો બધા ટાંટ ઉપર, અને થયું કે ઓહો, આ નવી રીતભાત ક્યાંથી આવી, નવા વસ્ત્રોમાં સંતો ક્યાંથી દેખાયા. એટલે એ તો સીધા મહારાજ પાસે આવ્યા, બધાને જાણ્યું કાં તો ભગવાને પ્રકરણ ફેર્યું હશે, કારણ કે ભગવાનનું ક્યારે પ્રકરણ ફરે કાંઈ નક્કી નહીં. એટલે આવીને સીધા મહારાજ પાસે આવ્યા ને પ્રાર્થના કરી, મહારાજ હરિભક્તોને અન્ન વસ્ત્રે સુખી રાખવા છે કે નહીં? મહારાજ કે શું થયું અચાનક તમને, આવ તમારે તો સરસ આ વસ્ત્રો છે, ખાધે પીધે સુખી છો, સારા કપડાં છે, તમારે શું જોઈએ? હવે અમારું ભજન કરો છો, અમારા જે આશ્રિત થાય, અનવસ્ત્રે તો કરીને દુઃખી થવાના જ નથી મહારાજ. એટલે જીવા ખાચરે કીધું ને, મહારાજ હરિભક્તોને અનવસ્ત્રે સુખી રાખવા છે કે નહીં? ત્યારે મહારાજ કે પણ બાપુ થયું શું એ તો કહો, કંઈ ઉપાધિ આવી કે કંઈ તકલીફ આવી કે અનવસ્ત્ર જતા રહ્યા છે, શું થયું તમારે? ત્યારે જીવા ખાચર કે બે હાથ જોડીને, અરે મહારાજ આ ઉપાધિ તો મૂર્તિમાન દેખાય છે સામે જ, આ એક એક સંતોને આ તમે ટાંટ પહેરાવ્યા છે, આ તો આખી આખી સંતોની અલૌકિકતાના તમે આ ટાંટ ઉપર સંતોના દર્શન તો કેવા લાગે મહારાજ, અને આ ભગવા વસ્ત્રોને તમે એક બાજુ કરાવીને આ ગુણિયા કહેતા ટાંટ પહેરાવ્યા છે ગુણિયા, સંતોને હરિભક્તો વસ્ત્રો ઓઢાડશે તો હરિભક્તોને વસ્ત્રો મળશે મહારાજ, આ સંતો જો ધોતિયા પહેરે છે તો હરિભક્તો સંતોને ધોતિયા ઓઢાડે તો અમારે હરિભક્તોને ઘરમાંય વસ્ત્રો મળશે અને અમે સુખી રહીશું, પણ આ સંતો જો ગુણિયા પહેરશે તો ગુણિયાના બદલામાં હવે તમારે સંતોને ધોતિયાની જગ્યાએ ગુણિયા જ ઓઢાડવા પડશે, આ ટાંટ જ ઓઢાડવા પડશે, સંતોનું પૂજન કરીને પછી હું ઓઢાડવાનું? કારણ કે સંતો કહે છે અમે તો ધોતિયા પહેરતા નથી, અમે તો ટાંટ પહેરીએ છીએ, તો ભેટમાં શું આપો? ટાંટ, જેમ ધોતી આપે એમ ટાંટ આપવાના થશે જીવા ખાચર કે. અને મહારાજ પછી તો જો અમે સંતોને ટાંટ ઓઢાડીશું તો અમારે ઘરમાં ટાંટ જ આવશે, અમારે એવા જ રહેવું પડશે, માટે અમને સુખી રાખવા હોય તો આ ટાંટ પ્રકરણ બંધ કરો. ત્યારે મહારાજ સંતોને કહે, સંતો ટાંટ કાઢો અને પોતપોતાના જે ભગવા વસ્ત્રો હતા એ હવે પહેરી લો મહારાજ કે. એમ જીવા ખાચરને અને અન્ય ભક્તો, મહારાજે જ્યારે આવું કીધું ત્યારે ભક્તો બધા આનંદમાં આવી ગયા, હા મહારાજે સારું કર્યું, સંતોને ટાંટમાંથી બહાર કાઢ્યા. પણ મહારાજે ટાંટ પહેરાવ્યા તો સંતોને સંકોચ ન કરતા બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ સંતો પણ ભગવાનને રાજી કરવા બધું કપડાં ભગવા કાઢીને ટાંટ પણ પહેર્યા. તત્પરતા ભગવાનને રાજી કરવાની કેટલી, મહારાજને રાજી કરવાનું કેટલો. મહારાજ જ્યારે વડતાલની અંદર ગઢપુરની વિશે એકવાર બિરાજમાન હતા, અને મહારાજ એકવાર શિયાળામાં ગઢડાથી વડતાલ પછી જતા હતા અને કારિયાણીના પાદરમાંથી પસાર થતા હતા. મહારાજને ગઢપુરથી વડતાલ જવું, શિયાળાનો સમય અને વહેલા સવારે મહારાજ નીકળ્યા હશે, અને કારિયાણીમાંથી પસાર થાય, હજી દિવસ ઉગ્યો નથી, રાત્રિનો જે પાછલી રાત્રિ છે, અને મહારાજ જ્યારે કારિયાણીમાંથી નીકળે છે ને ત્યારે રાતના 2 વાગે નીકળ્યા ને નાજા જોગિયા સાથે વાતો કરતા હતા મહારાજ, આમ ચાલ્યા જાય છે ને વાતો કરતા જાય છે, એટલે સંતો ત્યારે કારિયાણીમાં ત્યાં હશે. એમાંથી અદ્ભુતાનંદ સ્વામી એ બરાબર કારિયાણીમાં ત્યારે હતા, એને મહારાજના અવાજ સાંભળ્યા કે આ તો મહારાજનો અવાજ છે, મહારાજ
આવતા લાગે છે એટલે તરત અચાનક આવીને ભગવાનને પગે લાગ્યા. હવે અંધારાનું અંધારું છે, બે વાગ્યા છે રાતના, અને અચાનક કોઈ પગમાં આવીને પડ્યું એટલે મહારાજને પણ આશ્ચર્ય થયું કે આ કોણ છે અત્યારે. મહારાજ કે તમે, પછી મહારાજે જોયું પૂછ્યું ત્યારે જાણ થઈ કે તો અદ્ભુતાનંદ સ્વામી છે. મહારાજ કે તમે અહીંયા ક્યાંથી, ત્યારે તે કહે મહારાજ આ જેટલા ટેકરાઓ દેખાય છે નાના નાના તમને બધાય અડધા અડધા ફૂટના, એ બધા ટેકરાઓ દેખાય છે, બધા સાધુઓ છે. મહારાજ કે ત્યાં ટેકરામાં શું કરે છે? અરે મહારાજ તેમાં બધા સૂતા છે. અને ત્યાં સૂ કેવી રીતે સૂતા છે? ત્યારે કે બે કોરે રેતીની પાળ કરે સંતો, અને પછી વચ્ચે આમ સૂઈ જાય, બે બાજુ રેતીના થોડી પાળ કરે ને વચ્ચે સૂઈ, પછી એક હાથથી રેતી પોતાના શરીર ઉપર વાળી દે. કારણ કે ઠંડીનો સમય, મહારાજે કીધેલું વસ્તીમાં ગામમાં રહેવાનું નહીં, બહાર રહેવાનું અને બીજું કંઈ ઓઢવાનું નહીં, આવા મહારાજે પ્રકરણ ફેરવેલું. તો સંતો એ રીતે પણ મહારાજને રાજી કરવા તત્પર રહેતા. એટલે મહારાજને સ્વામી અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજા જેટલા તમને ટેકરા દેખાય છે ને એ બધા સંતો છે ત્યાં, પણ એમાં કેવી રીતે સૂતા? એટલે સ્વામી કે બે બાજુ રેતીની પાળ કરે ને ભાઈ વચ્ચે સંતો સૂઈ જાય, પછી એક હાથથી રેતી પોતા ઉપર જ નાખી દે, અને વચ્ચે ટૂંટીઓ વાળીને પડ્યા રહે છે મહારાજ, અને એક હાથે બરાડા બરડા ઉપર રેતી દાબી દે છે, અને સારી પેઠે દિવસ ચડે ત્યારે બેઠા થઈએ છીએ, થોડો દિવસ ઉગે પછી બધા સંતો બહાર નીકળે છે એમાંથી, એમાં ઊંઘ તો આવે છે અને આખી રાત અમુક પૂરું ઠૂંઠવાનું જોઈ ઠૂંઠવાનું જોઈ. મહારાજ કે મહારાજને એ જોઈને મહારાજની આંખોમાંથી આંસુ આવી ગયા. મહારાજને થયું કહો આ સંતો અમને રાજી કરવા કેટલું મથે છે, કેટલા અમારી આગળ ફરિયાદ તો કરતા નથી પણ અમારી આજ્ઞા આપને તત્પર થઈને પાળે છે આટલી ઠંડીનો સમય છે તેમ છતાં પણ. પણ મહારાજે પછી ત્યારે અદ્ભુતાનંદ સ્વામીને કીધું કે હવે સૌ સંતો ગામમાં રહેજો અને ઓઢવા માટે વસ્ત્ર તમે રાખજો, આમ આવી રીતે વર્તશો નહીં. એવી રીતે મહારાજે સંતોની આવી અલૌકિક રીતમાં અનેક અનેક પ્રકરણો ફેરવીને મહારાજે સંતોને ખૂબ તાવેલા. અહીં કીધું ને કે વર્ષમાં મહારાજ અલગ અલગ બે ચાર પ્રકરણ ફેરવતા, એક વર્ષમાં ત્રણ ચાર પ્રકરણ તો ફરી જતા. કેટલાય પ્રકરણો ફેરવેલા, એમાં મહારાજે ગોળા જમવાના જે કંઈ ભિક્ષામાં મળે એ બધું પાણીમાં જબોળીને ભેગા કરીને ગોળા વાળીને જમવાનું, અને મન માગે તે ન આપવું, ક્યારેય શરીરમાં ખંજવાળવું નહીં, ખંજવાળ આવે તો ખંજવાળવું નહીં, શિયાળામાં પાણીમાં બેસવું, શરીરે વીછી કે સર્પ ચઢે તોય બેસી રહેવું, સાપ ચડે કે વીછી ઉપર આવે તોય હલવું નહીં, બેસી રહેવાનું સ્થિર. આવા બધા ભગવાને પ્રકરણ ફેરવેલા, અને પછી એ પ્રમાણે જ રહેવાનું. સાપ આવ્યો તોય ઊભું નહીં થવાનું, હલવાનું નહીં, ઉપરથી આવીને જડી જાય તોય કંઈ નહીં. મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામીને મંડળ સહિત મોકલેલા, અને સ્વામી જ્યારે અમદાવાદમાં આવેલા દરિયાખાનના ઘુમટ પાસે, ત્યારે સ્વામી સાથે ઘણા 50-60 સંતો હતા. સ્વામી ત્યાં મંડળ સહિત સંતો ભિક્ષા માગીને લાવતા અને જે મળે એમાંથી ગોળા વાળીને જમતા અને ધ્યાન ભજન કરતા. કોઈ દેવી જીવ આવે તો એને ભગવાનની વાતો કરતા, એમાં કોઈ વણિકમાંથી કોઈક એમના પરિવારમાંથી કોઈ ગુજરી ગયું છે એટલે સ્મશાને બાળવા જતા હતા, અને એમાંથી પછી આ સંતોને જોયા એટલે કેટલાક જણા નાઈન પછી ત્યાં સંતો પાસે આવીને બેઠા અને બધી વાતો ચિતો કરવા લાગ્યા. એમાં સ્વામીએ થોડી સત્સંગની વાતો કરી, બ્રહ્મની વાતો કરી, ત્યારે આ બધાએ કે બ્રહ્મની તો ખાલી વાતો થાય, કે એમ થોડું બ્રહ્મ થઈ જવાય, બ્રહ્મ તો અમે છીએ, આવું પહેલાં બધા કહેવા લાગ્યા. એટલામાં પહેલાં લોકોને એમના વણિકોને એમના જ્ઞાનનું થોડું એ અભિમાન હતું, અને એવામાં સાપ જે આંબલી ઉપર આંબલીનું મોટું ઝાડ હતું અને આંબલી ઉપરથી મોટો દઈને કાળો સાપ નીચે પડ્યો, અને સાપને જોયો ત્યાં બધાએ ઉઠીને તરત જેટલા બેઠા હતા બધાએ ઉઠીને ભાગવા માંડ્યા. પણ સંતો તો કોઈ ઊભા થયા નહીં. એ વખતે આ પ્રકરણ ચાલતું હતું કે સાપ કે વીછી ગમે તે પડે ને આવે તો એ ઉપર આવે તો એ હલવું, અને પેલા બધા તો ઊભા થઈને ભાગી ગયા, અને સ્વામી તો વાતો કરતા હતા અને બીજા અમુક સંતો ધ્યાનમાં એમાં બેઠેલા, તો એ બધાએ સંતો તો એમ જ બેસી રહેલા. પેલો સાપ ઉપરથી પડ્યો એટલે થોડી વાર તો એમને પડી ગયો ધબ દઈને, પછી એને કળ વળી તો ચાલવા લાગ્યો. પેલા લોકો દૂર રહીને જોવે છે કે હવે શું થાય છે તમાશો, તે દૂર રહીને જોવે છે, અને સાપ તો બધાએ સંતોના કોઈના પગ ઉપરથી, કોઈના હાથ ઉપરથી, કોઈના ગળા ઉપર, અને છેલ્લે સચ્ચિદાનંદ સ્વામીના ગળા ઉપર વીંટાઈના માખો ઉપર ફેણ કરીને ઊભો રહી ગયો. તો એ સચ્ચિદાનંદ સ્વામી તો ધ્યાનમાં જ. ત્યારે પેલા લોકોને થયું કે આ બધાએ સંતો
જે વાત કરે છે એ ખોટી નથી. બ્રહ્મ તો આ બધાય છે, આ સંતો તો સાચા છે. આપણે બધાય તો ખાલી બોલવાનું જ્ઞાન બોલીએ છીએ પણ અંતરમાં નથી, ને બધા એમાંથી ગુણ આવ્યો, ને કેટલાય ભગવાન સ્વામિનારાયણના એ ભક્તો થયા. એટલે મહારાજે આવા આવા અનેક પ્રકરણો ફેરવેલા. મહારાજ કે પછી ઘૂંઘટો રાખાવેલો મહારાજે, આગળથી આમ ઘૂંઘટો પાડવાનો, એટલે ઘૂંઘટો કાઢવાનો એટલે લાજ કાઢવાનો, આગળ દેખાય જ નહીં શું છે. તો એક જણાને સંતોને દોરીને જવું પડે, હાથમાં આગળ હાથ લઈને કંઈક જવું હોય આવવું હોય તો. હવે આજના જમાનામાં તો પહેલાં સૌરાષ્ટ્રમાં બેનો ઘૂંઘટા કાઢતા એ, પણ હવે તો એ રહ્યું નથી કોઈ જગ્યાએ. પણ ભગવાન સ્વામિનારાયણે સંતો પાસે ઘૂંઘટા ત્રણાવ્યા, અને તોય એ બધા સંતોએ ઘૂંઘટાય તાણ્યા. મટકું જીતવું, ઉઘાડે પગે ચાલવું, ઊંઘ આવે તો પાલી દાણા દળવા, ગાડા વગેરે વાહનમાં બેસવું નહીં, ઓઠિંગણ દઈને બેસવું નહીં, ઝાડ નીચે બેસવું નહીં, ઓઘા વગેરેનો પણ આશરો લેવો નહીં. પેલા કડબના ઓઘા આવે ને, બાજરી જુવારના કાપ્યા પછી, ડુંડા કાપ્યા પછી સૂકા થઈ જાય, પછી એનો જે બંચ કરે આખો આમ શંકુ આકારનો ઓઘો હોય એને ઓઘો કહેવાય સૌરાષ્ટ્રમાં ભાષામાં. બાજરી કડબના જે સુકાઈ ગયેલા પૂળા વાળેલા પૂળાને ભેગા કરીને ઊભા કરે એને ઓઘો કહેવાય, એના આશરે બેસી જાય તો પવન લાગે નહીં ને, તો મહારાજ એનો પણ આશરો નહીં લેવાનો. નાતા શરીરે હાથ ફેરવવો નહીં, જે વસ્ત્ર પોતાને ગમે તે બીજાને આપી દેવું, રાત્રિના ચાર પોર એકાદશીનું જાગરણ કરવું. ચાર પોર એટલે આખી રાત જ થઈ ગઈ, એકાદશીનું આખી રાતનું જાગરણ કરવાનું, આવું પ્રકરણ એ ફેરવેલા. સારી ભિક્ષા મળે ત્યાં ફરી ન જવું, ઝોલું આવે તો ઠંડા જળે સ્નાન કરવું, એ કોપીન ભર જ રહેવું. કોપીન ભરે મહારાજે સંતોને રાખેલા. આવા આવા મહારાજે અનેકાનેક પ્રકરણો, આ તો ખાલી પાંચ સાત, આપણે 10-12 વાંચ્યા, પણ 114 પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે ફેરવીને સંતોને ખૂબ કસેલા મહારાજે. અને એટલે તો મહારાજ સંતોને પછી રમાડ્યા જમાડ્યા એવા મહારાજે, રાજીપુત રાજી થઈને જ્યારે સંતો આટલું તત્પરતાથી ભગવાનને રાજી કરવા માટે વર્તતા, તત્પર થતા, એને જોઈને મહારાજ રાજી થતા. પછી અહીંયા લખે છે, એક વર્ષમાં અલગ અલગ 2-4 પ્રકરણ મહારાજ ફેરવતા. સ્ત્રીએરી લોજમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ સંતોને ધ્યાન શીખવતા હતા. મહારાજ પાછા ધ્યાનની રીત પણ સંતોને શીખવતા, ધ્યાન કરવાની. મહારાજ જ્યારે આમ વનવિચરણ કરીને આવેલા ત્યારે પણ લોજમાં જ્યારે મહારાજ રહેતા ત્યારે રામાનંદ સ્વામીની પર પત્ર લખેલો, અને રામાનંદ સ્વામીએ સામે પત્ર લખેલો, ત્યારે રામાનંદ સ્વામીએ પણ લખેલું કે વરણીજી પાસે બધા ધ્યાન ને યોગાભ્યાસ શીખજો. એટલે મહારાજ સંતોને યોગની કળાઓ, યોગના આસનો, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા વગેરેની રીતો મહારાજ સંતોને લોજની અંદર શીખવતા, ત્યારે શીખવતા. હવે મહારાજ અહીંયા આ વખતે આવ્યા છે મેઘપુરમાં 84 કરીને, ત્યારે પણ મહારાજે ત્યાં સંતોને ધ્યાનની રીત શીખવતા. નિશિમે કથા કીર્તન કરી કે ધ્યાન કરત સંત મૂદ ભરી કે દો દો સંત સો આસન વારી સામ સામે બેઠે તે વારી. રાત્રે કથા કીર્તન કર્યા પછી હરખભેર ધ્યાન કરવા બેસતા. રાત્રે બધું પતી જાય, નિયમ ચેષ્ટા આરતી સ્તુતિ કથા વાર્તા બધું પૂરું થાય, એટલે પછી શું કરવાનું? ધ્યાન. મહારાજ ધ્યાન કરવા સંતોને બેસાડતા, અને સંતો પણ ધ્યાન કરવા બેસી જતા. કેવી રીતે? તો તે વખતે બબ્બે સંતો સામ સામે આસન વાળીને બેસતા, સામ સામે બબ્બે સંતોની પેર, અને આસન વાળીને ધ્યાનમાં બેસવાનું. અને ધ્યાન કરતા કોઈ સંતને ઊંઘ આવે તો તેની પાસે કાચા 4 શેર અનાજ દળાવવું, એવો નિયમ શ્રી હરિએ કર્યો હતો. જો ઊંઘ આવી દાદા શું કરવાનું? દળવા બેસી જવાનું, 4 શેર અનાજ, એમાં ઘંટી ચલાવવાની, એટલે તો હું ગમે ઊંઘ હોય તોય એમાં તો કંઈ બીજું ચાલે નહીં. માળા હોય તો કદાચ ઊંઘ આવી જાય, બીજું બધું હોય તો આપણને ઊંઘ આવી જાય, કીર્તન સાંભળતા હોય, કથા સાંભળતા હોય તોય, પણ ઘંટી ચલાવવાની થાય તો ગમે એવી ઊંઘ હોય તોય ઉડી જાય. જો કોઈને ધ્યાન કરતા ઊંઘ આવી જાય કોઈ સંતને, તો 4 શેર અનાજ દળવાનું, એટલે 2 કિલો અનાજ, 4 પાઉન્ડ, 5 પાઉન્ડ જેવું અનાજ
દળીને, એટલું દળે ત્યાં સુધીમાં તો ઊંઘ આરામથી ઉડી જાય. પણ આવી રીતે મહારાજ સંતોને ધ્યાન કરાવતા, પણ અહીંયા લખ્યું રાત્રે કથા કીર્તન કર્યા પછી હરખભેર ધ્યાન કરતા કરવા બેસતા સંતો. સંતો પણ હરખથી જે વસ્તુ આપણને બહુ પ્રિય હોય એ કરવાનો જ્યારે સમય આવે ત્યારે આપણને આમ આનંદ થાય ને કે ઓ આ સમય આવી ગયો, ટાઈમ થઈ ગયો બરાબર, એમ જેની રાહ જોતા હોય એમ. સંતો પણ હરખથી ધ્યાન કરે, આખો દિવસ તો સેવા પ્રવૃત્તિ ભજનમાં હોય, બધી સેવામાં હોય, હાજે આરતી સ્તુતિ કથા કરી હોય ને હવે તો ઊંઘવાનો સમય થયો હોય, પણ તોય સંતો હરખથી ધ્યાન કરવા તત્પરતાથી બેસી જતા. એ પણ સંતોની, કારણ કે મહારાજે તો સંતોને અડધી રાતે જ નહીં વાતો કરવા માટે જગાડ્યા છે, તો અડધી રાતે સંતો તૈયાર થઈને બેસી જતા. એમાં છે રાત્રિ એક પોર બાકી હોય ત્યારનું વચનામૃત છે કે તો 3 વાગ્યાનું, સવારના 3 વાગે સંતો હોતા હોય ને મહારાજ જાય કે ચાલો સંતો વાતો કરવાની, વાતો કરવી છે આવો બેસો, તો સંતો 3 વાગે તૈયાર થઈને સામે બેસતા. એ સંતોની તે ભગવાન પ્રત્યેની એવી ભક્તિ હતી, તત્પરતા હતી, ભગવાનને રાજી કરવાનું તાન હતું. મહારાજ 3 વાગે વાત કરે છે તો કોઈ અગત્યની જ વાત હશે, આપણા હિતની વાત હશે. ભગવાન એવું ના વિચારતા ભાઈ સવારે ઉઠીને કરીશું, સવારે કહીશું. ભગવાનને 3 વાગે વિચાર આવે તો 3 વાગે વાત કરવા બેસાડતા, અને સંતો તત્પરતાથી બેસી પણ જતા. અને સંતો આવી રીતે ધ્યાન કરતા, જો રાત્રે ઊંઘ આવે તો અનાજ દળવાનું, આવું મહારાજે નિયમ કરેલો. હવે આપણે તો 5 માનસી ના થતી હોય ટાઈમે તો ભગવાનને પછી કેવું લાગે? આપણે ભગવાનના આશ્રિતોને ધ્યાન તો પછી આપણે, પણ 5 માનસી એ ધ્યાનનું જ સ્વરૂપ છે. પણ 5 માનસી તો મારે ને તમારે દિવસમાં એક પણ ભૂલાવી ન જોઈએ, એટલે તો તત્પરતા આપણે રાખવી જ ઘટે કે મહારાજને રાજી કરવા. ભગવાનને માનસી દ્વારા આપણને ભગવાનનું 5 ટાઈમનું સતત અનુસંધાન રહે, ભગવાનનું સાથેનું સતત કનેક્શન રહે, ભૂલાઈ ના જાય. ટાઈમે ભગવાનને જમાડવા, સુડાવવા, પોઢાડવા, જમાડવા, સાંજે પાછા 4 વાગે નાસ્તા વગેરે કરાવીને, ફ્રૂટ વગેરે કરાવી, જ્યુસ કરાવવા, એટલે સતત આપણને ભગવાન સાથેનો કોન્ટેક કન્ટિન્યુ રહે, વિસરાઈ ન જાય. એટલા માટે માનસી છે. માનસીથી ભગવાનમાં હેત વધે, પ્રીત વધે, પ્રેમથી જો માનસી થાય. ગદગદ કંઠે મહારાજ કે મધ્યના 23માં માનસી પૂજાનું જ વચનામૃત છે. મહારાજ કે ગદગદ ભાવે થઈને કોઈ માનસી પૂજા કરે છે તો એ પ્રત્યક્ષ કોઈ સેવા કરે છે, પણ જો એને માનસી એનો ભાવ નથી તો એના કરતાં માનસી પૂજા શ્રેષ્ઠ છે. એ પ્રત્યક્ષ સેવા કર્યા કરતાં પણ એને વધારે ફળ મળે જો ગદગદ ભાવથી ભગવાનની માનસી પૂજા કરે છે તો. અને એમ કરતાં કરતાં પછી ભગવાનમાં વિશેષ હેત થાય. મહારાજ વખતે વ્રજાનંદ સ્વામી એકવાર 10-12 સંતોને લઈને દીવ બંદર પાસે ઘોઘલા ગામે ગયેલા. દીવ બંદર પાસેનું ઘોઘલા ગામ છે, ત્યાં સ્વામી 10-12 સંતોના મંડળ સાથે ત્યાં વિચરણમાં ગયેલા. અને એક દિવસ 5 વાગે સંતો દરરોજના ક્રમ પ્રમાણે સ્નાન કરી માનસી પૂજા કરવા બેઠા 4:30ની આસપાસ. અને માનસીમાં સંતો મહારાજને કેસર, કસ્તુરી, ચંદન ચર્ચતા હતા. કોઈ મોગરા, ડોલર, ગુલાબ વગેરે પુષ્પોના હાર ધરાવી મૂર્તિનું સુખ લેતા હતા માનસીમાં. કોઈ ભગવાનને મોગરાના, ગુલાબના, પુષ્પોના હાર પહેરાવે છે, બાજુબંધ બાંધે છે, ટોપીઓ પહેરાવે છે, કોઈ ભગવાનને ચંદનની અર્ચા કરે છે. આવી રીતે માનસીમાં મહારાજનું પૂજન કરે છે. તો કોઈ ઉત્તમ પ્રકારનું અત્તર મૂર્તિને ચર્ચી દર્શનનો આનંદ અનુભવતા હતા. કોઈ સંતો મહારાજને દાડમ, દ્રાક્ષ, કેરી આદિ સ્વાદિષ્ટ મેવા પ્રભુને પ્રેમથી પીરસીને જમાડે છે, પ્રત્યક્ષની જેમ જ આનંદ માણતા હતા. કરતા હતા માનસી, પણ માનસીમાં એ કેવી રીતે ભગવાનનું સુખ લેતા, જાણે પ્રત્યક્ષ ભગવાન પધાર્યા છે, ભગવાન જમે છે, હું ભગવાનને ભાવથી જમાડું છું, ભગવાનની પૂજા કરું છું, ચંદન અર્ચું છું, ફૂલના હાર પહેરાવું છું, આવા ભાવથી સંતો માનસી પૂજા કરતા હતા. અને એ વખતે બરાબર લક્ષ્મીચંદ શેઠ ઘોઘલાના હતા, ત્યાંથી આમ પસાર થયા. એમણે સુગંધ આવી ફૂલોની, ચંદનની, અત્તરની, આ બધી સુગંધ આવવા લાગી, એટલે એને થયું કે આ કોઈ દિવ્ય સુગંધ ક્યાંથી આવે છે આવી. એટલે એમણે સુગંધ આવી તેથી એ દિશામાં એઓ આવતા આવતા નજીક આવ્યા. ત્યાં તો જિજ્ઞાસાથી સંતો પાસે આવ્યા બધા. સંતોના વસ્ત્રો જોઈએ તો બધા હોવ ભગવા વસ્ત્રોધારી. ત્યાં તો એમની પાસે કોઈ ફ્રૂટ નહોતા, ફૂલ નહોતા, અત્તર નહોતા,
એને થયું કે આ બધી આવી સુગંધ અહીંયાથી આવે છે કેવી રીતે? એટલે એમણે ફળ ફૂલ અત્તરની સુગંધ આવવા લાગી તેમણે ખૂબ આશ્ચર્ય થયું અને સંતો ધ્યાનમાંથી જાગ્યા ત્યારે તેમણે પૂછ્યું કે આ મને આવી સુગંધ આવે છે, અહીંયા તો આ બધી કોઈ વસ્તુ છે નહીં. ત્યારે વ્રજાનંદ સ્વામી કે ભક્ત જ્યારે પ્રભુ ભક્તિમાં મસ્ત બની દેહભાન ભૂલીને પ્રેમાતુર થઈને પ્રબળ વિશુદ્ધ ભાવનાથી ભગવાનને માનસીમાં જે જે વસ્તુ અર્પણ કરે તે ભગવાન પ્રત્યક્ષની જેમ અંગીકાર કરે છે અને એનો અનુભવ ભગવાનની ઈચ્છાથી કોઈક વાર બીજા જીવોને પણ આજુબાજુ થાય છે. પછી મહારાજના મહિમાની વાતો કરી કે આ સંતો બધાએ ભગવાનને માનસી કરી રહ્યા છે અને માનસીમાં કોઈ સંતો ભગવાનને ફૂલના હાર, મોગરાના હાર, ગુલાબના હાર, ટોપી બાજુબંધ પહેરાવતા હોય, કોઈ ભગવાનને ચંદનની અર્ચા કરતા હોય, કોઈ ભગવાનને અત્તર અર્ચતા હોય, તો એની તમને સુગંધ આ સંતોની માનસી પૂજાએ કરીને આવી છે. બાકી અહીંયા કોઈ પ્રત્યક્ષ એવી કોઈ પાસે વસ્તુ છે નહીં અને ભગવાનની ઈચ્છાથી એમની તમને સુગંધ વગેરે આવ્યું. પછી મહારાજના મહિમાની સંતોએ વ્રજાનંદ સ્વામીએ વાત કરી અને સંતોની આવી રીતે અલૌકિકતા, એની રીતભાત, એના વર્તમાન, એની જ્યારે વાતો સાંભળી ત્યારે એને ભગવાન સ્વામિનારાયણના સંતોનો ગુણ આવ્યો અને એ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. આવી રીતે ભગવાનને જ્યારે પ્રેમથી ગદગદ ભાવથી ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે ભગવાને પૂજાને અંગીકાર કરે છે. મહારાજે એકવાર ગઢપુરથી હરિભક્તોને પત્ર લખાવેલો કે ભગવાનની પ્રતિમાની ગદગદ ભાવે નવ પ્રકારની ભક્તિ પ્રત્યક્ષ જાણી કરે તો મૂર્તિ પ્રગટ રૂપે લાભ આપે છે. ભગવાને પત્રમાં હરિભક્તોને લખાવેલું કે નવ પ્રકારની જે ભક્તિ, શ્રવણ, કીર્તન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ જે જે ભક્તિ ભગવાનની આગળ ભગવાન પ્રત્યક્ષ છે અને હું ભગવાનની ભક્તિ કરું છું અને ભગવાન સ્વીકારે છે એમ પ્રગટ ભાવે જો કરીએ તો એ ભગવાન પ્રગટ રૂપે એને લાભ આપે છે અને તે મૂર્તિની મનમાં માનસી પૂજા કરે ત્યારે તે મૂર્તિ અંતરમાં બોલતી ચાલતી હૃદયમાં એને દેખાય છે. મહારાજ કે એવા ભાવવાળાને ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ થાય છે. આવી રીતે મહારાજે વાતો કરીને, મહારાજ વખતે એવા કઈ ભક્તો હતા આપણે જાણીએ છીએ, પર્વતભાઈની વાતો, કેટલાક ભક્તો માનસીમાં કંઈક એને રહી જતું હોય, ખામી આવતી હોય તો ભગવાન એને દર્શન આપીને કહી જતા. એટલે ભગવાનની ભક્તિ કરીએ, માનસી કરીએ, પ્રેમથી ગદગદ ભાવથી કરીએ તો ધીરે ધીરે આપણને પણ ભગવાનનું સુખ આવે. પણ આવી રીતે મહારાજ પણ સંતોને ધ્યાન કરાવતા અને ધ્યાનની રીતભાતો શીખવતા. પછી સંતોમાં જો કોઈ પરસ્પર ક્રોધ કરે તો બધા સંતો ભેળા મળતા અને ક્રોધને શ્વાનને સમાન માનીને તેને બધા હળહળ એમ હેતથી બોલીને હડકારતા કે તા દૂર કરતા. સંતો પરસ્પર, સંતો તો ભેગા રહેતા હોય, ક્યારેક કોઈને લેવું દેવું, કામકાજ, સેવા પ્રસંગમાં ક્યારેક કોઈક પ્રસંગે કોઈકનું કંઈક બોલવાનું થયું અને કોઈકમાં જો ગુસ્સો આવ્યો અને કોઈક ઊંચા અવાજે કે કંઈક ક્રોધ કરીને બોલ્યું તો શું કરતા સંતો? અહીં લખે છે, સંતોમાં જો કોઈ પરસ્પર ક્રોધ કરે તો બધા સંતો ભેળા મળતા, બીજા બધા સંતો ભેગા થાય અને પછી શું કરતા? ક્રોધને શ્વાનને સમાન માનીને તેને બધા હળહળ એમ હેતથી બોલીને હડકારતા કે તા દૂર કરતા. જો કોઈની અંદર ક્રોધ જણાય તો બધા સંતો ભેગા થઈને પછી એ સંતને શું કહે? હળહળ એમ. પણ કેવી રીતે કહે રે? પ્રેમથી ને હેતથી કહેતા. હળહળ કોને કહેવાય? કૂતરાને કહેવાય ને. હડકારો કોને કરીએ? કૂતરાને થાય. પણ ક્રોધને શ્વાનને સમાન માનીને, કોને? ક્રોધને શ્વાનને સમાન માનતા, સંતને નહીં. કોઈ સંત કોઈ ક્રોધ કોદાશ કોઈ કર્યો તો એ સંત પ્રત્યે તો બધાને અહોભાવ જ હતો, અલૌકિક ભાવ જ હતો, પણ એમાં રહેલો એ દોષ એ ટળે અને ભગવાનને રાજી થાય એવા એ સંત બને, એટલા માટે એમાં રહેલા દોષને હડકારતા. આપણે ઘણીવાર કેવું થાય કે આપણને કોઈકની સાથે ના ફાવે, કોઈકનું કંઈક બેસવું, બોલવું, ખાવું, પીવું એનું કંઈક આપણને ના ગમે તો આપણને એના પ્રત્યે અભાવ થાય, પછી આપણને એમ પછી ગુસ્સો ચડે અને પછી આપણે ન બોલવાના શબ્દો બોલીએ, પણ એ વ્યક્તિ કે એની સાથેના આપણને દ્વેષ થઈ જાય. પણ વાસ્તવિક એવી રીત ના હોય, કારણ કે ભગવાનના ભક્તની સંતની એવી રીત છે કે એના દોષ પ્રત્યેનો આપણને દ્વેષ હોય, દોષનો દ્વેષ હોય,
પણ એ ભક્ત કે સંત પ્રત્યે તો આપણને અહોભાવ જ હોય કે આ તો ભગવાનના ભક્ત છે, ભગવાનના સંત છે, એને ભગવાનનો ભગવાનની ઉપાસના છે, ભગવાનની આજ્ઞા ઉપાસના પ્રમાણે વર્તે છે, ભગવાનમાં હેત છે. આ સત્સંગ મળવો કોઈ સામાન્ય વાત નથી, એના પ્રત્યે તેનો અહોભાવને મહિમા જ હોય. પણ એમાં રહેલો કિંચિત દોષ છે, એ દોષ કેમ ટળે એના માટેના પ્રયત્ન કરતા અને એના દોષને હડકારતા. એટલે આપણે પણ ક્યારેક કોઈની અંદર આપણને ક્યારેક આપણને તો ક્રોધ કેવું થઈ જાય કે એના ઉપર જ થઈ જાય, એ વ્યક્તિને જ આપણે તુચ્છ હલકો ને એના ઉપર જ ક્રોધ કરીએ. આપણને એના દોષ પ્રત્યેનો દેખાવ ના હોય, આપણને પછી વ્યક્તિ સાથે દ્વેષ થઈ જાય. પણ ભગવાનના ભક્ત સંતની એવી રીત છે કે એમાં રહેલા દોષ પ્રત્યે આપણને દ્વેષ થાય, એ કહેતા એને દ્વેષ એટલે એને તે કેમ કરીને છૂટે એ પ્રમાણે એનો ઉપાય. એટલે સંતો શું કરતા, હેતથી હળહળ એમ કરતા. પેલા સંત જેણે ક્રોધ કર્યો હોય એને બધા શું કરે પછી, હળહળ એમ એમ હડકારતાને દૂર કરતા. પછી જેણે ક્રોધ કર્યો હોય તે પણ તે હડકારવાનો હળહળ આવો શબ્દ બોલવા લાગતા. હવે જેણે ક્રોધ કર્યો છે, હવે એમને કોઈ હળહળ કરે તો કેવું લાગે, ખોટું લાગે ને. પણ એ કરનાર સંતને પણ એવો અહોભાવ થતો, એમને પણ થતું કહું આ બધા સંતો મારા ઉપર દયા કરીને મારામાં રહેલા દોષને ટાળવા માટે ઉપાય કરે છે અને મારા ક્રોધને મારામાંથી ટાળવા માટે મને સહાયભૂત થાય છે. એટલે સંતે પછી હળહળ કરતા, કોને હળહળ કરતા, પોતામાં રહેલા ક્રોધને, કે ભાઈ મારાથી દૂર જા, મારે તો ભગવાનના સંતો ભક્તોના દાસ થઈને એને રાજી કરવા પ્રયત્ન કરવો છે. આ ક્રોધ તું મારામાં આવ્યો અને મને સંતો ભક્તો સાથે મને ક્રોધ કરાયો, એમ કરીને એને પણ પોતાના દોષ પ્રત્યે એને પણ તિરસ્કારને દ્વેષ થતો અને પોતાના દ્વેષ દોષને એ પણ સંતો હળહળ કરતા. જેણે ક્રોધ કર્યો હોય એને તો બીજા સંતો હળહળ કરે, પણ પછી એ પોતે હળહળ કરે. એ કોને હળહળ કરે છે, ક્રોધને. એમ આપણને આ સંતો પોતાની અલૌકિક રીતથી મને તમને શીખવાડે છે કે આપણામાં કંઈક દોષ હોય અને કોઈક આપણને કહે તો આપણે એવું ના માની લખો આને મારા સાથે દ્વેષ છે, આ મારા ઉપર મને કહે છે, પણ મારા દોષને ટાળવા માટે કહે છે અને મારે પણ એ દોષ મને એ દોષ ટાળવામાં મને સહાયભૂત થાય છે, માટે એ તો મારા ઉપર કૃપા કરે છે, મારે મારી સહાય કરે છે, મને ચોખ્ખો કરવા પ્રયત્ન કરે છે. અને પછી પોતે પણ પોતાના દોષને ટાળવા પ્રયત્ન કરે અને પહેલાં સંતે સહાય કરે તો આપોઆપ એ દોષને ટળીને જવું જ પડે. પણ આપણને આપણે તો ઊંધું થઈ જાય, આપણને કોઈ કહે તો આપણે એની સાથે જ હળહળ કરી નાખીએ, એનાથી જ દૂર થઈ જઈએ કે ફરી આપણે આમે કહે, કાં તો એને બે શબ્દ એવા કહી દઈએ કે પેલો ફરી બોલે જ, ફરી વાર પેલો આવી જ આવે જ નહીં સામે કહેવા. એટલે આપણે તો પછી આપણો દોષ હોય તો પરિપક્વ થાય, મજબૂત થાય, એને તો એમ થાય કે વાહ હવે આપણે તો અહીંયા ફાવી જઈશું, બીજા પાંચ દોષોને લઈ આવે પછી, અને પછી આપણને જ પાડે. માટે એવું થવા દેવું નહીં એવું આ સંતોની અલૌકિક રીતભાત આપણને શીખવાડે છે. અહીંયા 11 કડી પૂર્ણ થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.